ભરૂચના લુવારા ગામ નજીક છાસવારે ને છાસવારે સર્જાતા ગંભીર અકસ્માતોને પગલે ગ્રામજનોએ ઉગ્ર રોષ સાથે હોબાળો મચાવ્યો હતો અને ક્રોસિંગ બનાવી નિરાકરણ લાવવાની માંગ પણ કરી હતી. નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચના લુવારા ગામ નજીક ગત મોડી રાત્રિના ટેન્કર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી, જ્યારે અકસ્માતમાં 20થી વધુ લોકોને ઇજાઓ થવા પામી હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે લક્ઝરી બસમાં મીઠી નિદ્રા માણી રહેલા મુસાફરોની ચીચિયારીથી સમગ્ર વાતાવરણ ગમગીન બની જવા પામ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી, તો બીજી બાજુ સાસવારે લુવારા ગામ નજીક સર્જાતા અકસ્માતોના પગલે લુવારાના ગ્રામજનોએ હાઈવે નજીક એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું અને તંત્ર વિરુદ્ધ ભારે હૈયાવરા ઠાલવી હતી. ગામના સ્થાનિક યુવાનો મોહસિન પોચાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અતિથિ હોટલ પાસે જે ક્રોસિંગ ખુલ્લું હતું ત્યાંથી વાહનો ક્રોસિંગ કરતા હતા, પરંતુ અતિથિ હોટલ પાસેનું ક્રોસિંગ બંધ કરાતા લુવારા ગામ પાસેના યુટર્ન પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. વધુમાં તેઓ અતિથિ હોટલ પાસેના ક્રોસિંગને ખુલ્લું કરી વાહનોની અવરજવર ચાલુ થાય એ માટે ગ્રામજનોએ સંબંધિત અધિકારીઓને ઘણીવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર તરફથી કોઈપણ જાતનું ધ્યાન ન અપાયું હોવાના આક્ષેપ કર્યા હતા. લુવારા ગામના પાટિયા પાસે સામસામે 2 ગામો આવેલા છે, તેમજ ગામના બાળકો પણ સારાઈ જવા માટે લુવારા ગામ નજીક આવેલા ક્રોસિંગનો ઉપયોગ કરે છે, તેમજ નોકરિયાતો પોતાના વાહનો પણ લુવારા ક્રોસિંગથી થઈ પસાર થતા હોય ટ્રાફિકનું ભારણ વધતા અતિથિ હોટલ નજીક ક્રોસિંગ ખુલ્લું કરવા માંગ કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે લુવારા ગામ પાસે સાસવારે સર્જાતા અકસ્માતોના નિવારણ માટે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે તો સમય જ બતાવશે. યાકુબ પટેલ, ZSTV, પાલેજ. સંજય ગોરસિયા. અકસ્માત ભાઈ, આ બસ સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી તો નબીપુર પાસે ટેન્કર હતું, યુટર્ન લેવા જઈ રહ્યું હતું, તેમની સાથે ધડાકાભેર અથડાઈ હતી. ક્યાંથી ક્યાં જતા હતા એ લોકો? એ લોકો અહીંયા સુરતથી સૌરાષ્ટ્ર જતા હતા વતન. કેટલા જણા હતા બસમાં ટોટલ? બસ તો ભરેલી હતી, 30-35 જણા છે. કેટલા લોકોને ઈજા થઈ છે? કેટલા લોકો? 15-15 લોકોને ઈજા થઈ છે. એક્સપાયર કેટલા થયા છે? 3 લોકો એક્સપાયર થયા છે, એક વ્યક્તિ સિરિયસ છે. અંદાજે તો વાગ્યો 35 જણા નો વાગ્યું હોય, નાની મોટી ઈજા થઈ છે.